ચલો જોઈએ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર, સ્વાધ્યાય 14.3, મધ્ય 14.4, મધ્યક, મધ્યસ્થ અને બહુલકના દાખલા. તો ફર્સ્ટ દાખલો છે કે એક ટીમે એક શ્રેણીના 10 મેચોમાં કરેલા ગોલની સંખ્યા નીચે મુજબ છે. 2, 3, 4, 5, 0, 1, 3, 3, 4, 3. તો આ ગોલનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો મધ્યકનું સૂત્ર આપણને બધાને ખ્યાલ છે લેક્ચર્સમાં ભણ્યા પ્રમાણે કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ અપોન એન. સિગ્મા એક્સ આઈ એટલે શું? કે આપેલ અવલોકનોનો સરવાળો. તો 2+3+4+5+0+1+3+3+4+3 આ બધાનો સરવાળો કરે એટલે 28/10. 28/10 યાની કે 2.8. આ વાત હતી મધ્ય. કયો જુદા જોઈએ મધ્યસ્થની. તો મધ્યસ્થને દાખલો કરતી વખતે હંમેશના માટે જે પણ અવલોકન આપણને આપેલા છે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા કમ્પલસરી બનશે. શું પડશે? ચડતા ક્રમમાં ગોઠવો. સૌથી નાની કિંમત મોટી 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 ગોઠતા જઈએ. 0, 1, 2, 3, 3, 3, 3, 4, 4, 5, 5. ઓકે, તો હવે આ સંખ્યા બેકી સંખ્યા છે. મધ્યસ્થના બે સૂત્ર છે, એકી સંખ્યા અને બેકી સંખ્યા માટે. તો બેકી સંખ્યા માટેનું સૂત્ર છે n/2 + n/2 + 1 અવલોકન, જે તમે અહીંયા જોઈ શકો છો, ભાગ્યા 2. તો n બરાબર છે 10, 10/2 2 અવલોકન, 10/2 + 1 અવલોકન, 2 10/2 એટલે 5 અવલોકન + 6 અવલોકન 2. હવે જો 1, 2, 3, 4, 5 અવલોકન કયું આવે છે? 3. તો 3, 6 પણ કયું આવે છે? 3. 3+3/2, 3+3 એટલે 6/2, યાની કે 3. બહુલક એટલે શું? કે આપેલ અવલોકનની અંદર સૌથી વધારે વખત રિપીટ થતી સંખ્યા. સૌથી વધારે વખત રિપીટ મને અહીંયા જોવા મળે છે 3. કઈ સંખ્યા જોવા મળે છે? 3. તો આપણો ઝેડ કયો છે? બહુલક 3. ઓકે, આમ એક્સ બરાબર 2.8, એમ 3 અને ઝેડ 3. ઓકે, આવો જ એક દાખલો બીજો છે જોઈએ. 15 વિદ્યાર્થીઓ ગણિતમાં માર્ક્સ આવા કંઈક 15 વિદ્યાર્થીઓ ગણિતમાં આવા કંઈક માર્ક્સ આવેલા છે. તો સિગ્મા એક્સ આઈ અપોન એન મધ્યક માટે તમે બધાનો સરવાળો અહીંયા જોવો છો, ભાંગ્યા 15. બધાનો સરવાળો 822/15, 54.8. મધ્યસ્થ ચડતા ક્રમમાં ગોઠવીએ સૌ પ્રથમ, તો ચડતા ક્રમમાં અહીંયા ગોઠવી આપ્યા છે. ત્યાર પછી અયુગ્મ છે, યાની કે એકી સંખ્યા. તો એકી સંખ્યા માટેનું સૂત્ર ફરી જાય તો શું આવે? n+1/2 અવલોકન. તો 15+1/2 15 ને 16 16/2 એટલે યાની કે 8મું અવલોકન. બરાબર, 8મું અવલોકન ચેક કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, યાની કે 52. તો n બરાબર 52. હવે સૌથી વધુ વખત રિપીટ થતી સંખ્યાની અંદર કઈ છે? તો કે 52. તો અહીંયા ઝેડ બરાબર પણ શું આવશે? 52. ઓકે, આજે બે દાખલા પૂરતું રાખીએ. નેક્સ્ટ લેક્ચર